हरि ओम। धोरण बे विषय गणित बराबर। आगला वीडियो में आप घड़िया सीख्या था कई रीते, तो एक दस ने एक बराबर अग्यार। कई रीते एक दस ने एक बराबर अग्यार, ए रीते आप केटले सुधी सीख्या था? चालीस सुधी। केटले सुधी सीख्या था? चालीस सुधी। हवे आजे आप चार दस ने एक बराबर केटला थाय? एकतालीस। केटला थाय? एकतालीस। चार दस एटले दस चार वक्त लखो एटले केटला थाय? दस वत्ता दस वत्ता दस वत्ता दस बराबर चालीस। एनी अंदर एक उमेरवानो एटले एकतालीस। केटला थाय? एटले एकतालीस बराबर। तो आजे आप चार दस ने एक बराबर एकतालीस शीखीशू। पछी आपणे आ तमने शा माटे शीखवाड़ू छू, तमने एम थाय के मेम एक थी सौ सुधीना तो शीखवाड़ी दीधा, हवे शू आ रीते शीखवाड़वानू? पण आमांथी तमने परीक्षामां पूछाशे, વર્કશીટમાં પણ આવશે, પછી એ વખતે તમે એવું કહેશો કે આવું તો મેં એમને શીખવાડ્યું નહોતું, બરાબર ને? એના કરતાં આપણે પહેલાં શીખી લેવાનું છે બરાબર, પછી આગળ નવા ચેપ્ટરમાં આપણે દસ દસની ગણતરી શીખીશું। તો શરૂઆત કરશું, ચલો સૂચના લખો દરેક જણ। નીચે આપેલ લખો। શું કરવાનું છે ભાઈ? નીચે આપેલ ઘડિયા લખો। ચાલો અહીંયા આપણે શું સૂચના લખીશું? ઘડિયા સરવાળો અને આવશે જવાબ બરાબર। ઘડિયા સરવાળો અને જવાબ। ચાલો ચાર દસ ને એક એટલે શું થશે? અહીંયા ચાલીસ વત્તા એક, અહીંયા શું આવશે? એકતાલીસ। શું આવશે? એકતાલીસ। હવે ગઈકાલના તાસમાં મેં તમને કહ્યું હતું કે ભાઈ આટલું તો હું બધું લખીશ, પણ હવે આજે હું આમાં કેટલીક જગ્યા ખાલી રાખીશ। શું કરીશ ભાઈ? કેટલીક જગ્યા ખાલી રાખીશ, એમાં કોને જવાબ લખવાના? તમારે જાતે, બરાબર છે? તમારે જાતે જવાબ લખવાના, આવડશે ને? એક બે હું લખું છું અને ખાલી જગ્યા રાખીશ, એમાં હું તમને સમજાવીશ કે આમાં તમારે કેવી રીતે જવાબ લખવાનો, પછીની ખાલી જગ્યામાં હું જવાબ લખીશ નહીં અને તમને સમજાવીશ પણ નહીં। એકવાર સમજાવીશ, બે વાર સમજાવીશ, પછી તો આપણને ખ્યાલ આવી જાય ને કે મેમ આપણને શું કહે છે, બરાબર? પછી જાતે જવાબ લખવાનો। ચલો હવે આપણે લખીશું ચાર દસ ને બે ચાલીસ વત્તા બે બેતાલીસ। ચાલીસ વત્તા બે બેતાલીસ, ચાર દસ। શું કહે છે અહીંયા? ચાર દસ એટલે આ એક દસ, આ બે, આ ત્રણ અને આ ચાર, વચ્ચે કઈ નિશાની મૂકવાની આવી? વત્તાની, અને પાછો એમાં એક, એટલે ચાર દસ અને એક એટલે કેટલા થાય? એકતાલીસ। કેટલા થાય? એકતાલીસ। ચલો એના પછી ચાર દસ ને ત્રણ, હવે હું અહીંયા ખાલી જગ્યા કરું છું અને અહીંયા જવાબ લખું તેતાલીસ। કેટલો જવાબ લખ્યો મેં અહીંયા? તેતાલીસ। તો જુઓ અહીંયા શું આવશે? ચાર દસ ને ત્રણ એટલે શું આવે? ચાલીસ વત્તા ત્રણ
बराबर 43 बराबर छे। चलो એના પછી 4 10 ને 4 40 વત્તા 4 અને અહીંયા હું કરું છું ખાલી જગ્યા, અહીંયા મેં શું કર્યું ભાઈ ખાલી જગ્યા। चलो तो શું આવશે, ख्याल આવે છે? આવે છે ને? તમે તો બધા હોશિયાર છો, એક જ વખત મેમ શીખવાડે ને આપણને આવડી જાય। તો જો અહીંયા 40 વત્તા 1 40 વત્તા 2 તો અહીંયા શું આવે 40 વત્તા 3 40 વત્તા 4 અહીંયા 41 42 43 તો અહીંયા કેટલા આવે 44 કેટલા આવે 44 બરાબર છે। હું જવાબ નથી લખવાની, હું તમને સમજાવી દઉં છું, ખાલી જગ્યામાં જવાબ તમારે જાતે લખવાનો બરાબર છે। ચલો હવે હું અહીંયા ખાલી જગ્યા કરું અને અહીંયા લખું 40 વત્તા 5 45 તો અહીંયા શું આવે 4 10 ને 5 40 વત્તા 5 બરાબર 45 શું આવે ભાઈ બરાબર 45 ખ્યાલ આવે છે ને દરેક જણને? ચલો આગળ 4 10 ને 6 40 વત્તા 6 બરાબર 46 બરાબર। ચલો એના પછી આગળ 4 10 ને 7 ખાલી જગ્યા બરાબર 47 4 10 ને 8 ખાલી જગ્યા બરાબર 48 ખાલી જગ્યા 40 વત્તા 9 બરાબર 49 બરાબર। શું લખ્યું ભાઈ મેં 49 કેમ થાય 49 ચોગડ 9 કેમ થાય ચોગડ 9 ચલો એના પછી અહીંયા શું આવશે 5 10 ને 0 કાલે આપણે જે વિડીયો જોયો એમાં મેં લખ્યું હતું કે 4 10 3 10 2 10 એ પણ બરાબર છે, પણ આજે હું તમને એક નવી રીત પણ કહું છું બરાબર। આજે હું તમને એક નવી રીત પણ કહું છું કે આ રીતે પણ જો લખ્યું હોય તો એમાં ગભરાવાનું નહીં, શું ભાઈ એમાં ગભરાવાનું નહીં। તો અહીંયા કેટલા આવે 5 10 ને 0 આપ્યા છે, તો હવે પાછો અહીંયા પણ આપણો જવાબ બદલાય બરોબર થયું? શું થાય ભાઈ અહીંયા પણ આપણો જવાબ બદલાઈ જશે, તો અહીંયા શું આપણો જવાબ આવશે બોલો 50 વત્તા 0 બરાબર અહીંયા કેટલા આવે 50 કેટલા આવે 50। હવે હું તમને પાછું અથવા અથવા કરીને પણ સમજાઈ દઉં, તો અહીંયા ખાલી 5 10 તો અહીંયા 40 વત્તા 10 બરાબર 50 બરાબર બંને 4 ખ્યાલ આવે છે? શું થાય બંને 4 બરાબર છે, ખ્યાલ આવી ગયો ને? ચલો આગળ એક વાર રિવિઝન કરી લઈએ આપણે 4 10 ને 1 40 વત્તા 1 બરાબર 41 4 10 ને 2 40 વત્તા 2 બરાબર 42
चार दस ने त्रण चालीस वत्ता त्रण बराबर तैतालीस चार दस ने चार चालीस वत्ता चार बराबर कितना आवे अहिया चुम्मालीस પછી આ ખાલી જગ્યામાં શું આવશે ચાર દસ ને પાંચ ચાલીસ વત્તા પાંચ બરાબર પિસ્તાલીસ ચાર દસ ને છ ચાલીસ વત્તા છ બરાબર છેતાલીસ ચાર દસ ને સાત ચાલીસ વત્તા સાત બરાબર સુડતાલીસ ચાર દસ ને આઠ चालीस वत्ता आठ बराबर अड़तालीस चार दस ने नौ चालीस वत्ता नौ बराबर ओगण पचास पांच दस ने जीरो पचास वत्ता जीरो बराबर पचास बराबर कितना आवशे पचास अथवा શું આવશે પાંચ દસ બરાબર ચાલીસ વત્તા દસ બરાબર પચાસ બરાબર આ બંને સાચું છે ચલો હવે આગળ આપણે પચાસ વત્તા એક બરાબર એકાવન ચલો અહીંયા લખું થોડું ઉપરથી લખું બરાબર ઘડિયાળ સરવાળો જવાબ શું થશે ભાઈ ઘડિયાળ સરવાળો અને જવાબ ચલો અહીંયા શું આવશે પાંચ દસ ને એક પચાસ વત્તા એક બરાબર એકાવન શું થાય ભાઈ પચાસ વત્તા એક બરાબર એકાવન પાંચ દસ ને બે પચાસ વત્તા બે બાવન શું થશે ભાઈ પચાસ વત્તા બે બાવન પાંચ દસ ને ત્રણ પચાસ વત્તા ત્રણ ત્રેપન શું થાય ભાઈ પચાસ વત્તા ત્રણ બરાબર ત્રેપન ચલો ખાલી જગ્યા પચાસ વત્તા ચાર ચોપન શું આવશે ખાલી જગ્યામાં પાંચ દસ ને ચાર પચાસ વત્તા ચાર બરાબર ચોપન બરાબર છે ચલો આગળ પાંચ દસ ને પાંચ ખાલી જગ્યા પંચાવન ચલો શું આવશે ખાલી જગ્યામાં જવાબ પચાસ વત્તા ચાર શું આવશે ભાઈ પચાસ વત્તા ચાર ચલો આગળ પાંચ દસ ને છ પચાસ વત્તા છ ખાલી જગ્યા શું આવે ભાઈ બોલો છપ્પન શું આવે છપ્પન ચલો આગળ પાંચ દસ ને સાત પચાસ વત્તા સાત બરાબર ખાલી જગ્યા શું આવશે સત્તાવન શું આવશે સત્તાવન સત્તાવન કેમ લખાય બોલો કેમ લખાય સત્તાવન પચાસ વત્તા સાત બરાબર સત્તાવન થાય પણ સત્તાવન કેમ લખાય પાછળ સાતળ સત્તાવન એ આવડવું જોઈએ સત્તાવન તો બોલતા આવડે છે
પણ લખતા ના આવડે તો શું થઈ જાય ખોટું શું થઈ જાય ભાઈ ખોટું ચલો આગળ ખાલી જગ્યા 50 વત્તા 8 બરાબર ખાલી જગ્યા હવે શું કરશો ભાઈ તો બે ખાલી જગ્યા મૂકી બોલો તો એ આવડવું જોઈએ કારણ કે અહીંયા 50 વત્તા 8 તો આપણને આપ્યો જ છે ને આપ્યો છે ને 50 વત્તા 8 તો શું કરશું અહીંયા આગળ અહીંયા શું આવે 58 શું આવે 58 તો અહીંયા શું આવે 5 10 ને 8 શું આવે અહીંયા 5 10 ને 8 50 વત્તા 8 બરાબર 58 શું આવે બરાબર 58 ખ્યાલ આવી ગયો ચલો આગળ 5 10 ને 9 50 વત્તા 9 બરાબર 60 શું કહેવાય ભાઈ પાછળ 90 59 અથવા 60 59 બંને સાચું છે બરાબર છે ચલો આગળ અહીંયા કેટલા લખીશું આપણે 6 10 ને 0 તો અહીંયા શું લખવાનું 60 વત્તા 0 બરાબર 60 બરાબર 60 વત્તા 0 બરાબર 60 ખ્યાલ આવી ગયો એટલે સુધી એકવાર પુનરાવર્તન કરી લઈએ ફરી એકવાર કહી દઉં 6 10 બરાબર 50 વત્તા 10 બરાબર 60 એ પણ સાચું છે 6 10 ને 0 60 વત્તા 0 બરાબર 60 એ પણ સાચું છે બરાબર એટલે તમને એમ ના થાય કે એમ કાલે તો તમે આવું કીધું તું ના જે આવું કીધું તો એ બંને સાચું છે એટલે મેં એક વખત તમને એ સમજાવ્યું અને આજે તમને આ રીતે સમજાવું છું એટલે તમને ખ્યાલ આવી જાય ચાલો 5 10 ને 1 50 વત્તા 1 બરાબર 51 5 10 ને 2 50 વત્તા 2 બરાબર 52 5 10 ને 3 50 વત્તા 3 બરાબર 53 5 10 ને 4 50 વત્તા 4 બરાબર 54 5 10 ને 5 50 વત્તા 5 બરાબર 55 હું ખાલી જગ્યાના જવાબ બોલતી જાઉં છું એટલે તમને કદાચ ખ્યાલ ના આવે તો શું લખું એ તમે ધ્યાનથી સાંભળજો અને લખજો 5 10 ને 6 50 વત્તા 6 બરાબર 56 5 10 ને 7 50 વત્તા 7 બરાબર 57 5 10 ને 8 50 વત્તા 8 બરાબર 58 5 10 ને 9 50 વત્તા 9 બરાબર 59 6 10 ને 0 60 વત્તા 0 બરાબર 60 ખ્યાલ આવી ગયો એટલે સુધી દરેક જણને આગળ એક ગડિયો હજી આપણે શીખી લઈએ બરાબર ચલો હવે કયો ઘડિયો આવશે ભાઈ 60 પછી 61 કયો આવશે 60 પછી 61 ચલો ત્યારે શું લખીશું અહીંયા આપણે 6 10 ને 1 શું લખીશું 6 10 ને 1 60 વત્તા 1 બરાબર ખાલી જગ્યા
આવશે બરાબર ખાલી જગ્યા ખાલી જગ્યામાં જવાબ કોને લખવાનો તમારે બરાબર કેટલા આવે બોલો 60 + 1 બરાબર કેટલા થાય 61 કેટલા થાય 61 ચલો આગળ 6 10 ને 2 ખાલી જગ્યા 62 તો કેટલા આવશે ભાઈ 60 + 2 બરાબર 62 6 10 ને 3 60 + 3 63 બરાબર ચલો એના પછી ખાલી જગ્યા 60 + 4 ખાલી જગ્યા આવડશે ને સહેલું જ છે બરાબર શું આવશે 60 + 4 64 અને અહીંયા 6 10 ને 4 60 + 4 બરાબર કેટલા થાય 64 કેટલા થાય ભાઈ 64 ચલો આગળ 6 10 ને 5 ખાલી જગ્યા બરાબર 65 6 10 ને 5 60 + 5 બરાબર 65 ચલો 6 10 ને 6 60 + 6 બરાબર 66 કેટલા થાય 66 આગળ 6 10 ને 7 ખાલી જગ્યા બરાબર ખાલી જગ્યા ચલો 6 10 ને 7 પછી 60 + 7 બરાબર 67 67 કેમ લખાય 6 7 8 કેમ લખાય 67 6 7 8 બરાબર છે ચલો આગળ 6 10 ને 8 60 + 8 બરાબર 68 ચલો પછી 6 10 ને 9 ખાલી જગ્યા બરાબર 69 બરાબર 6 9 8 શું થાય 69 ચલો આગળ અહીંયા શું લખીશું 7 10 ને 0 તો અહીંયા શું આવશે 70 + 0 બરાબર 70 અથવા 7 10 બરાબર 60 + 10 બરાબર 70 બંને સાચું છે બંને ચાલે બરાબર એક પણ આમાં ખોટું છે નહીં આ તમને મેં બીજી રીત શીખવાડી બરાબર ચલો એકવાર વાંચી લઈશું 6 10 ને 1 60 + 1 બરાબર 61 6 10 ને 2 60 + 2 બરાબર 62 6 10 ને 3 60 + 3 બરાબર 63 6 10 ને 4 60 + 4 બરાબર 64 6 10 ને 5 60 + 5 બરાબર 65 6 10 ને 6 60 + 6 બરાબર 66 કેમ લખાય 66 2 6 66 6 10 ને 7 60 + 7 બરાબર 67 6 10 ને 8 60 + 8 બરાબર 68 6 10 ને 9 60 + 9 બરાબર 69 7 10 ને 0 60 + 70 + 0 બરાબર 70 બરાબર અથવા 7 10 60 + 10 બરાબર 70 ખ્યાલ આવી ગયો દરેક જણને એટલે સુધી આ બધું તમારે ક્યાં લખવાનું છે નોટમાં
બરાબર, ખાલી જગ્યાના જવાબ મેં તમને કહી દીધા છે, જવાબ તમારે જાતે લખવાના છે. બરાબર છે, તો આટલું તમે લખીને રાખજો. આગલા તાસમાં આનાથી આગળ આપણે શીખીશું. તો હરિ ઓમ.